नमस्कार विद्यार्थी मित्रों, मारी आ यूट्यूब चैनल में तमारु हार्दिक स्वागत है। आज आप गणित धोरण 7 प्रकरण 2 अपूर्णांक अने दशांश संख्याओ तेमा स्वाध्याय 2.2 नो अभ्यास करीशु। विद्यार्थी मित्रों, जो तमे अमारी चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करो, अने जो तमने अमारा वीडियो पसंद आए तो तमारा व्हाट्सअप ग्रुप में तमारा मित्रों साथे पण शेर करी शको छो। आपणे जोईए दाखला नंबर 1। ए थी डी मां दर्शावेली आकृति ने अनुरूप जवाब 1 થી 4 માંથી पसंद करीने लखो। अहीं 1 થી 4 માં આપણને અલગ અલગ સંખ્યા આપી છે અને એ થી ડી સુધીમાં આકૃતિઓ આપેલી છે। તો આ પ્રશ્નને આપણે સમજવા માટે સૌપ્રથમ એક સાદા ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે આપણને જો 4 × 5 આવું આપ્યું હોય તો આને સરળ ભાષામાં આપણે કહી શકીએ કે 5 4 વખત છે, એટલે કે 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 આવી રીતે છે। તેવી જ રીતે જો આપણને 3 × 2 આપ્યું હોય તો આપણે કહી શકીએ કે 2 છે તે 3 વખત છે, એટલે કે 2 વત્તા 2 વત્તા 2। તો આ જે સમજૂતી છે તેના પરથી આપણે અહીં જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું। તો અહીં પહેલું છે 2 × 1/5, અહીં જે પહેલી જે સંખ્યા છે તે છે 2 × 1/5। તો અહીં 2 × 1/5 એટલે આપણે તેને આમ પણ લખી શકીએ કે 1/5 વત્તા 1/5, 1/5 છે તે 2 વખત છે। આથી હવે 1/5 તેનો મતલબ શું થાય, તો કે 5 ભાગ હોય તેમાંથી 1 ભાગ છે તેટલો જો ઘાટો હોય તો તેવી આકૃતિ છે તે 2 વખત થવી જોઈએ। તો અહીં આપણે આકૃતિમાં જોઈએ કે આકૃતિ જે ડી છે તેમાં 5 ભાગ છે અને 1 ભાગ ઘાટો છે, અને તે જ આકૃતિ 2 વખત છે। અથવા તો આપણે જો આ 4 આકૃતિમાંથી સૌ પ્રથમ ગોતવું હોય તો અહીં આગળ 2 છે, એટલે કે 1/5 2 વખત છે, તો આપણે કોઈ પણ 2 આકૃતિ હોય તે જવાબ થશે। તો એ અને સી જવાબ તો નીકળી જશે, આપણે વધે બી અને ડી, અને છેદમાં 5 છે અને અંશમાં 1 છે, તો આપણે પહેલો 1 ભાગ ઘાટો અને કુલ 5 ભાગમાંથી 1 ભાગ ઘાટો હોય તેવી આકૃતિ પસંદ કરવાની। તો ડી જે આકૃતિ છે તે પહેલાનો જવાબ થશે। હવે આપણે બી માટે બીજી સંખ્યા માટે જોઈએ 2 × 1/2। તો આપણે લખીએ 2 × 1/2, એટલે કે 1/2 છે તે 2 વખત છે। હવે 1/2 એટલે થશે 2 ભાગ હોવા જોઈએ અને તેમાંથી 1 ભાગ ઘાટો હોવો જોઈએ। તો અહીં બી આકૃતિ છે તે 2 આકૃતિ છે, એટલે કે 1/2 છે તે 2 વખત છે, જેમાં 1 ભાગ ઘાટો છે કુલ 2 ભાગમાંથી। તો બીજા માટે બી જવાબ થશે। હવે ત્રીજું જોઈએ, ત્રીજું છે 3 × 2/3, 3 × 2/3, તો આનો મતલબ એમ થાય કે 2/3 છે તે 3 વખત છે, એટલે કે 2/3 વત્તા 2/3 વત્તા 2/3, એટલે કે કુલ 3 ભાગમાંથી 2 ભાગ ઘાટા હશે અને કુલ 3 આકૃતિ હશે। તો અહીં 3 આકૃતિ એ અને સીમાં છે, અને કુલ 3માંથી 2 ભાગ ઘાટા હોય તેવી આકૃતિ એ છે। તો ત્રીજા માટે એ જવાબ થશે। અને ચોથું છે 3 × 1/4, તો આપણે ચોથું લખીએ 3 × 1/4, એટલે કે 1/4 છે તે 3 વખત, અને 4 ભાગમાંથી 1 ભાગ ઘાટો હોય તેવી આકૃતિ છે સી।
तो चौथा माटे सी जवाब थशे। तो आपणे जवाबो लखीए के पहला माटे डी जवाब छे, बीजा माटे बी जवाब छे, त्रीजा माटे ए जवाब छे अने चौथा माटे सी जवाब छे। तो आपनो थयो जवाब। हवे आपणे बीजो दाखलो जोईशुं। केटलाक चित्रो ए थी सी नीचे आपेल छे तेने अनुरूप जवाब एक बे त्रण माथी पसंद करो। तो ऊपर जे रीते आपणे गणतरी करी ते ज रीते अहीं संख्याओ आपेली छे अने तेना परथी आपणे आकृति पसंद करवानी छे। तो पहला माटे आपणे जोईए, पहलूँ छे त्रण गुणिया एकना छेदमां पांच बराबर त्रणना छेदमां पांच। तो आने आपणे सरल स्वरूपमां लखवुं होय तो आपणे आम लखी शकीए कि एकना छेदमां पांच छे ते त्रण वखत छे, एटले के कुल पांच भागमांथी एक भाग घाटो हशे। कुल पांच भागमांथी एक भाग घाटो होय तेवी आकृति आपणे जोवानी। तो सी आकृति जे छे तेमां कुल पांच भाग छे जेमांथी एक भाग घाटो छे अने कुल त्रण वखत छे। तो आ त्रण आकृति थई। उपरांत त्रणना छेदमां पांच, अहीं त्रणना छेदमां पांच छे तो त्रणना छेदमां पांच छे एटले के पांच भागमांथी त्रण भाग घाटा छे। तो आ त्रण आकृति बराबर त्रण भाग घाटा अने कुल पांच भाग छे। तो पहला माटे सी जवाब थशे। हवे बीजू जोईए। बीजू छे बे गुणिया एकना छेदमां त्रण बराबर बेना छेदमां त्रण। बे गुणिया एकना छेदमां त्रण बराबर बेना छेदमां त्रण। तो आने सरळ स्वरूपमां आपणे लखीए कि एकना छेदमां त्रण बे वखत छे एटले के एकना छेदमां त्रण वत्ता एकना छेदमां त्रण। हवे अहीं कुल त्रण भागमांथी एक भाग घाटो हशे तो अने कुल बे आकृति हशे कारण के एकना छेदमां त्रण बे वखत छे। तो तेवी आकृति छे ए जेमां कुल त्रण भागमांथी एक भाग घाटो छे अने बराबरनी निशानी पछी अहीं आપ્યું છે બેના છેદમાં ત્રણ। તો બેના છેદમાં ત્રણ એટલે થશે બે ભાગ ઘાટા છે, કુલ ત્રણ ભાગમાંથી બે ભાગ ઘાટા છે। તો બીજા માટે આકૃતિ એ જે છે તે જવાબ થશે। હવે ત્રીજું જોઈએ। ત્રીજું છે ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચાર બરાબર બે પૂર્ણાંક એકના છેદમાં ચાર। ત્રીજું થોડું અલગ છે। આપણે પહેલાં લખીએ ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચાર બરાબર બે પૂર્ણાંક એકના છેદમાં ચાર। તો અહીં ગુણાકારને મિશ્ર સંખ્યામાં ફેરવેલી છે પરંતુ આપણે જે રીતે દાખલો ગણીએ છીએ તેવી જ રીતે ગણવાનું છે કે અહીં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચાર છે એટલે કે ત્રણના છેદમાં ચાર છે તે ત્રણ વખત હશે અને કુલ ત્રણ આકૃતિ હશે જેમાં ત્રણ ભાગ કુલ ચાર ભાગમાંથી ત્રણ ભાગ ઘાટા હશે અને કુલ ત્રણ આકૃતિ। તો બી જે આકૃતિ છે તેમાં કુલ ત્રણ આકૃતિ છે જેમાં કુલ ચાર ભાગમાંથી ત્રણ ભાગ ઘાટા છે અને બરાબરની નિશાની પછી આપણને બે પૂર્ણાંક એક ચતુર્થાંશ આપેલું છે। તો આપ જે બે પૂર્ણાંક એક ચતુર્થાંશ છે તેને આપણે બે વત્તા એકના છેદમાં ચાર આવી રીતે પણ લખી શકીએ જે તમે થિયરીમાં શીખી ગયા હશો। તો બે વત્તા એકના છેદમાં ચાર એટલે શું થયું? તો તેનો મતલબ એવો થાય કે બે આકૃતિ છે તે આખી ઘાટી હશે અને જે ત્રીજી આકૃતિ છે તે ચારમાંથી એક ભાગ જેટલી ઘાટી હશે। તો તેવી આકૃતિ છે બી જેમાં બરાબર પછી જે નિશાની છે બરાબર પછીની જે આકૃતિ તેમાં કુલ બે આકૃતિ ઘાટી છે અને ત્રીજીમાં એક ભાગ છે કુલ ચાર ભાગમાંથી તે ઘાટો છે। તો ત્રીજા માટે બી જવાબ થશે। તો આપણે ત્રણેયના જવાબો લખીએ કે પહેલા માટે
जवाब आयो सी। बीजा माटे जवाब छे ए अने त्रीजा माटे जवाब छे बी। तो सी ए अने बी आ अपना जवाबो छे। तो अहीं दाखला नंबर बे पूरो थाय छे। हवे जोईए दाखला नंबर त्रण। त्रीजो दाखलो छे गुणाकार करो अने संक्षिप्त स्वरूप में फेरवो अने मिश्र अपूर्णांक में दर्शाओ। अहीं जे रकमो आपी छे तेने आपणे गुणाकार करवानो छे अने मिश्र अपूर्णांक में फेरवाना छे। मिश्र अपूर्णांक एटले शुं थाय? तो के आगळ एक पूर्णांक संख्या होय। अहीं जुओ आपणे ऊपर जोयुं के बे पूर्णांक एकना छेदमां चार छे तो आगळ एक पूर्ण संख्या छे अने पाछळ अपूर्णांक छे तो तेने आपणे मिश्र अपूर्णांक कहीशुं। तो आपणे पहेलो दाखलो जोईए 7 × 3/5। હવે એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે અપૂર્ણાંક સાથે કોઈ પૂર્ણાંકનો ગુણાકાર હોય તો પૂર્ણાંકનો ગુણાકાર ફક્ત ને ફક્ત અંશ સાથે કરવાનો, છેદ સાથે કરવાનો નથી। તો આપણે 7નો ગુણાકાર ફક્ત 3 સાથે કરીશું, છેદ એમ નામ રહેશે એટલે 7 × 21/5। હવે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની રીત શીખી ગયા કે છેદમાં હોય તેને અહીં ભાગમાં રાખવાનું, પછી તેનો ભાગાકાર 21નો ભાગાકાર આપણે 5 વડે કરીએ, 5 × 20 શેષ વધશે 1, તો અહીં 5 છેદમાં આવશે, ભાગફળ જે વધે તે આપણો પૂર્ણાંક થશે અને શેષ જે વધે તે અંશમાં આવશે। તો અહીં આપણે જોયું કે જેના વડે ભાગાકાર કરીએ છીએ તે છેદમાં આવે, ભાગફળ છે તે પૂર્ણાંક છે અને શેષ વધે તે અંશમાં આવે। તો મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવું તે આપણે શીખ્યા। હવે આ જ રીતે આપણે આગળના દાખલાઓ ગણીશું। તો બીજું છે 4 × 1/3 એટલે કે 4નો 1 સાથે ગુણાકાર, 4 × 1 = 4/3। હવે અહીં ટૂંકી રીત આપણે શીખવી હોય મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવાની તો તમારે ઘડીઓ બોલવાનો, 3 × 1 = 3, 3 × 2 = 6। અહીં 6 છે તે અંશ કરતાં વધી જાય છે, આથી આપણે એક સ્ટેપ પાછળ જવાનું એટલે કે 3 × 1 = 3, તો 1 અહીં મૂકવાનો અને 4 લાવવા માટે આપણે 3 × 1 = 3 અને 3માં આપણે 1 ઉમેરીએ ત્યારે 4 આવે, તો આપણે અંશમાં જેટલા બાકી રહેતા હોય તે મૂકવાના એટલે ઉપર આવશે 1। તો 1 પૂર્ણાંક 1/3 તે આનો જવાબ થશે। અહીં 4 પૂર્ણાંક 1/5 જવાબ છે। હવે ત્રીજું છે 2 × 6/7। તો અહીં 6નો ગુણાકાર 2 સાથે એટલે 6 × 2 = 12/7। હવે આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા માટે 12નો 7 વડે ભાગાકાર કરીએ, 7 × 1 = 7, અહીં વધશે 5, તો કુલ 7 × 7, આગળ ભાગફળ વધે તે પૂર્ણાંક અને શેષ વધે તે અંશ, તો 1 પૂર્ણાંક 5/7 છે તે આપણો જવાબ થશે। હવે ચોથું છે 5 × 10/9। હવે 9 × 1 = 9 થશે અને 9માં 1 ઉમેરીએ ત્યારે 10 મળે એટલે અંશમાં આવશે 1, તો આ આપણો જવાબ થશે। ખૂબ જ સરળ દાખલાઓ છે, જો તમને એક વખત રીત સમજાઈ જશે કે કેવી રીતે ગણવાના તો તમે આગળના દાખલાઓ ખૂબ ઝડપથી ગણી શકશો। પાંચમું છે 2 × 3/4, તો અહીં 4નો ગુણાકાર 2 સાથે કરીએ, 4 × 2 = 8/3। હવે આપણે ભાગાકાર કરીએ, 3 × 2 = 6, અહીં 2 શેષ વધશે તો ભાગફળ આવશે પૂર્ણાંકમાં, શેષ વધે તે અંશમાં અને જેના વડે ભાગાકાર કરીએ એટલે કે ભાજક તે આવશે છેદમાં।
तो बे पूर्णांक बे तृतीयांश छे ते आपनो जवाब थशे। हवे छठ्ठू छे पांचना छेदमां बे गुणिया छ, तो पांच छक त्रीस छेदमां बे। हवे पंदर पंदर दू त्रीस थाय तो सीधो अहीं छेद उड़ी जाए छे, आथी पंदर छे ते आपनो जवाब थशे। आने आपणे कोई मिश्र पूर्णांक में फेरवानी जरूर नथी। हवे सातमू छे अग्यार गुणिया चार ना छेद में सात, तो अग्यार नो गुणाकार चार साथ एटले चुम्मालीस छेद में सात। हवे आपणे भागाकार करिए, चुम्मालीस ने सात वडे भागीए तो सात छक बेतालीस छेद में शेष छे ते बे वच्चे, आथी छेदमां सात पूर्णांक छ अने शेष बे। तो आ थयो आपणो जवाब छ पूर्णांक बे सप्तमांश। हवे आठमुं छे वीस गुणिया चारना छेदमां पांच, तो विद्यार्थी मित्रों पहला तमारे रकम जोईने खास ए जोई लेवानुं के भाग उड़े छेद उड़े छे के नहीं। तो अहीं वीस गुणिया चारना छेदमां पांच छे, तो अहीं पहला छेद उड़े छे पांच चौक वीस, तो अहीं सीधो जवाब मळी जशे चार गुणिया चार चौके चौके सोळ, तो सोळ ए आपणो जवाब थशे। हवे नवमुं छे तेर गुणिया एकना छेदमां त्रण, तो अहीं तेरना छेदमां त्रण भागाकार करिए त्रण चौक बार शेष वच्चे एक, आथी चार पूर्णांक एक तृतीयांश। अहीं चार छे ते पूर्णांक छे, त्रण ने छेदमां राखीशुं अने शेष वधे ते अंशमां राख्यु। हवे दसमुं छेलुं छे जेमां पांच गुणिया त्रणना छेदमां पांच छे, तो अहीं छेद उड़े छे पांच तेरी पंदर अने त्रण तेरी नव, तो नव ए आपणो जवाब थशे।